वरहमतुल्लाहि वबरकातु। केम छो विद्यार्थी मित्रों, आशा राखू छू कि तमे सब खूब खूब मजा में हशो। आजे आपणे धोरण 9 में सामाजिक विज्ञान में पाठ 17 भणीशुं, जेनो भाग 1 जोईशुं, कुदरती वनस्पति। वनस्पति तो हूँ मानु छू त्यां सुधी नाना होय के मोटा होय, अबाल होय के वृद्ध होय, तमाम ने कोई ने कोई प्रकारनी वनस्पति थी प्रेम तो होय ज छे। नानकड़ा झाड़वा होय, सुंदर सुंदर फूलो होय के मोटा मोटा वृक्षों अने एना पर आवनारा फल होय, ए बधाथी आपणने प्रेम होय छे, एटले के आपणने ए बधुं खूब ज गमे छे। तो एवी जुदी जुदी कुदरती वनस्पति विषे आजे आपणे आ पाठमां अभ्यास करीशुं। चलो विद्यार्थिनीओ, आपणे अभ्यासनी शरूआत करीए। सौथी पहला तो आपणे जोईए के वनस्पति ए आपणा मानव जीवन माटेनो एक अनिवार्य अंग छे। एटले के वनस्पति वगर आपणे आपणुं जीवन सारी रीते अने हेल्धी जीवी शकीए नहीं। तमे पोते ज विचारी जुओ के 8-10 दिवस अथवा तो महिनाओ सुधी तमने एम कहेवामां आवे के तमारे शाकभाजीनो उपयोग बिलकुल करवानो नथी। शाकभाजी एटले के कोईपण प्रकारनी वनस्पतिनो उपयोग करवानो नथी। तो આપણે ચોખા કેવી રીતે ખાઈ શકીએ, ત્યાર પછી આપણે જે રોટલી બનાવીએ છીએ એના ઘઉં ક્યાંથી લાવીશું, બરાબર ને? આ ઉપરાંત એ સિવાય પણ બીજી બધી જે વનસ્પતિઓ છે, જેમ કે આપણે ખોરાકમાં પણ ઉપયોગમાં લઈએ છીએ, કેટલીક વનસ્પતિ એવી હોય છે કે જેનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ, તો ઔષધિ તરીકે ઉપયોગમાં કરીએ છીએ, કેટલીક વનસ્પતિ એવી હોય છે જે આપણને ઇમારતી લાકડામાં એટલે કે ફર્નિચર બનાવવા માટે ઉપયોગમાં આવે છે। આમ જુદી જુદી રીતે આપણે આપણી આસપાસની જે વનસ્પતિ છે એના આખા દિવસમાં એટલું બધું ઉપયોગ કરીએ છીએ, પણ આપણને એનો ખ્યાલ પણ રહેતો નથી કે આપણે આ વસ્તુ વનસ્પતિમાંથી લીધી છે અને એનો ઉપયોગ આપણે કરી રહ્યા છે। એટલે એવું કહેવાયું છે કે વનસ્પતિ જીવન એ માનવ જીવન માટેનું એક અનિવાર્ય અંગ છે। વનસ્પતિ વગર માનવ જીવનની કલ્પના કરવી પણ ખૂબ મુશ્કેલ છે અને આજે આપણે તમામ વ્યક્તિઓ એ વનસ્પતિનું જે મહત્ત્વ છે એ આપણે આપણા જીવનમાં સ્વીકારવું જોઈએ। વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ જોઈએ તો ભારત એ વિશ્વમાં 10મું સ્થાન ધરાવે છે અને એશિયામાં 4થું સ્થાન છે। એટલે કે આખા વિશ્વમાં કુદરતી વનસ્પતિની વિવિધતા જો જોવા જઈએ તો ભારતમાં જે કુદરતી વનસ્પતિની વિવિધતા છે એ દ્રષ્ટિએ ભારત 10મા સ્થાને આવે છે અને એશિયામાં ભારતનું સ્થાન આવે છે 4થું, બરાબર? ત્યાર પછી હવે આપણે જોઈશું કે કુદરતી વનસ્પતિ, ભારતની જે કુદરતી વનસ્પતિ છે એમાં વિવિધતા કેવી રીતે આપણે જોઈ શકીએ છીએ, કેવી રીતે અલગ અલગ પ્રકારની વનસ્પતિ આપણને આપણે ત્યાં થાય છે। તો કુદરતી વનસ્પતિમાં જે વિવિધતા રહેલી છે એ અહીંયા જે કારણ દર્શાવેલા છે એ કારણોના આધારે હોઈ શકે। તો કેવી રીતે? તો સૌથી પહેલાં તો આપણે જોઈએ ભૂપૃષ્ઠ, બરાબર? તો ભારતમાં જે પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો છે, મેદાનો છે, રણ પ્રદેશો છે, આમ વિવિધ પ્રકારનું જે ભૂપૃષ્ઠ છે એને કારણે કુદરતી વનસ્પતિમાં પણ વિવિધતા જોવા મળે છે। જેમ કે આપણે જોઈએ તો કાંપની જમીન જોવા મળે છે, બરાબર ને? જે મેદાની વિસ્તારમાં જોવા મળે છે, કાળી જમીન, ત્યાર પછી પહાડી જમીન, રણ પ્રકારની જમીન, એ જુદા જુદા પ્રકારની જમીનને આધારે વનસ્પતિમાં પણ વિવિધતા જોવા મળે છે, કારણ કે આ જમીન ઉપર જુદા જુદા પ્રકારની વનસ્પતિ ઉગે છે, બરાબર? ત્યાર પછી આપણે જોઈએ તાપમાન, તો જેમ તાપમાન બદલાય છે તેમ તેમ વનસ્પતિમાં પણ ફેરફાર આવે છે। હિમાલયના ઠંડા પ્રદેશોમાં આપણને શંકુદ્રુમ જંગલો જોવા મળે છે, જ્યારે સમ આબોહવા હોય ત્યાં ખેતીના મેદાનો આપણને દેખાય છે, બરાબર? ત્યાર પછી આપણે જોઈએ સૂર્યપ્રકાશ, વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતા હોય એવા પ્રદેશોમાં વનસ્પતિનો ખૂબ ઝડપથી વિકાસ થાય છે અને સૂર્યપ્રકાશને કારણે વનસ્પતિમાં વિવિધતા પણ જોવા મળે છે। આ ઉપરાંત વરસાદનું પ્રમાણ, ભારતમાં વરસાદનું જે વિતરણ છે એ અસમાન રીતે થયું છે, એટલે કે વરસાદનું વિતરણ એટલે વરસાદની વહેંચણી, કોઈક જગ્યાએ વરસાદ વધારે જોવા મળે છે, કોઈ જગ્યાએ વરસાદ ઓછો જોવા મળે છે। તો એને કારણે જ્યાં વરસાદનું પ્રમાણ વધારે છે ત્યાં અલગ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે અને જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે ત્યાં અલગ પ્રકારની અને ઓછા પ્રમાણમાં વનસ્પતિ જોવા મળે છે। અને ત્યાર પછી હવામાં રહેલો, વાતાવરણમાં અને જમીનમાં રહેલો ભેજ, આમ આ 6 જે પરિબળો છે એના કારણે ભારતમાં કુદરતી વનસ્પતિમાં જુદા જુદા પ્રકારની વિવિધતા જોવા મળે છે।
તો ભારતમાં કયા કયા પ્રકારની કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે? તો આપણે જોઈએ તો ભારતમાં લગભગ 5000 જાતના વૃક્ષો થાય છે, બરાબર. અને આ જે વૃક્ષો છે, જાતના જે વૃક્ષો છે, એ વ્યાપારિક દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. વ્યાપારિક દ્રષ્ટિએ ઉપયોગી છે એનો અર્થ શું છે? તો એટલે કે એવા વૃક્ષો છે, જેમ કે ઇમારતી લાકડું છે, ચંદનના વૃક્ષો છે, કે જે ખૂબ ઝડપથી વેચાઈ જાય છે, બરાબર ને. અને એનું મહત્ત્વ પણ બજારમાં ખૂબ વધારે પ્રમાણમાં છે. આ ઉપરાંત આગળ આપણે જોઈએ તો ભારતમાં લગભગ 15000 પ્રકારના ફૂલવાળા છોડ થાય છે, અને એનું પ્રમાણ વિશ્વની દ્રષ્ટિએ જોવા જઈએ તો 6% છે. એટલે કે વિશ્વમાં જેટલા પણ ફૂલોવાળા છોડ છે, એમાંથી 6% જેટલા ફૂલોવાળા છોડ એ આપણા ભારતમાં થાય છે. આ ઉપરાંત આપણે જોઈએ તો અપુષ્પ વનસ્પતિ, અપુષ્પ એટલે કે જેના પર ફૂલો આવતા નથી એવા જે વનસ્પતિ છે, એવી વનસ્પતિ ભારતમાં આપણા દેશમાં ઘણા બધા પ્રમાણમાં થાય છે, જેમ કે હંસરાજ છે, શેવાળ છે, ત્યાર પછી કુંજાઈ છે. આમ એ રીતે જોવા જઈએ તો આપણા ભારતમાં પ્રાચીન સમયથી ઔષધીય જે ઉપયોગિતા ધરાવતી વનસ્પતિ છે એ ઘણી બધી જોવા મળે છે. પ્રાચીન સમયમાં તમે આગળ 10મામાં પણ આવશે કે પ્રાચીન સમયના જે આપણા આયુર્વેદમાં જે પ્રખ્યાત હતા એવા જે મહર્ષિઓ છે, જેમ કે ચરક છે અને સુશ્રુત છે, તો એમણે પોતાનું જે ચરક મહર્ષિ છે એમણે ચરક સંહિતા ગ્રંથમાં લગભગ 2000થી પણ વધારે ઔષધિઓનું વર્ણન કર્યું છે. એટલે કે એના આધારે આપણે કહી શકીએ કે ભારતમાં ઔષધિય છોડો પણ ઘણા બધા પ્રમાણમાં થાય છે. આ ભારત એક વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવતો દેશ છે. આગળ આપણે જોઈશું કુદરતી વનસ્પતિના પ્રકારો. ભારતમાં જે જુદી જુદી પ્રકારની કુદરતી વનસ્પતિ થાય છે એ કુદરતી વનસ્પતિને 5 વિભાગમાં વહેંચી દેવામાં આવી છે. કોઈપણ વનસ્પતિનું જે અસ્તિત્વ છે અને એનો જે વિકાસ છે એ ત્યાંની આબોહવા પર આધારિત હોય છે. જેમ કે ઠંડુ પ્રદેશ હોય તો એ પ્રમાણે વનસ્પતિનો વિકાસ થશે. ખૂબ સારી આબોહવા હોય, સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં હોય અને વરસાદ પણ પૂરતા પ્રમાણમાં હોય તો એ પ્રકારે ત્યાં વનસ્પતિનો વિકાસ થશે. આમ સમાન આબોહવા ધરાવતા પ્રદેશોમાં સામાન્ય રીતે સમાન વનસ્પતિ જોવા મળે છે. આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશને અથવા તો સમૂહ જૂથને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહેવામાં આવે છે. ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાનની વિવિધતાને આધારે આપણી જે ભારતની કુદરતી વનસ્પતિ છે એને 5 વિભાગોમાં વહેંચવામાં આવી છે. કુદરતી વનસ્પતિના 5 વિભાગો છે. પહેલું છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. બીજું છે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. ત્રીજું છે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. ત્રીજું છે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો. અને પાંચમું અને છેલ્લું છે ભરતીના જંગલો, એટલે કે મેનગ્રુવ જંગલો. એમાંથી આપણે આ વિડીયોમાં ફક્ત એક જ પ્રકાર જોઈશું. ત્યાર પછી ભાગ 2માં આપણે બીજા પ્રકારો વિશે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. ઉષ્ણકટિબંધીય જે વરસાદી જંગલો છે એ મોટા ભાગે ગરમ અને ભેજવાળા પ્રદેશોમાં જોવા મળે છે, અને સરેરાશ 200 સેન્ટીમીટર કરતાં વધારે વરસાદ પડતો હોય, વાર્ષિક વરસાદ, અને સરેરાશ તાપમાન 22 સેલ્સિયસ કરતાં વધારે હોય એ પ્રદેશોમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે. આ જે જંગલો છે એ જંગલો ભારતના પશ્ચિમ ઘાટના વધુ વર્ષાવાળા વિસ્તારોમાં, લક્ષદ્વીપમાં, અંદમાન અને નિકોબારમાં અને અસમના જે ઉપરના વિસ્તારો છે, ટૂંકમાં ભારતમાં જ્યાં જ્યાં વરસાદ ખૂબ ભારેથી અતિભારે વરસાદ પડે છે એવા વિસ્તારોમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે. અહીંયાના જે વૃક્ષો છે એમાં મહોગની, અબનુસ, રોઝવુડ અને રબર આ 4 પ્રકારના વૃક્ષો ખાસ જોવા મળે છે. બીજા બધા વૃક્ષો પણ જોવા મળે છે, પણ મુખ્ય વૃક્ષો આ 4 છે. ત્યારબાદ આપણે જોઈએ તો અહીંયાના જે વૃક્ષો છે એ મોટા ભાગે 60 મીટર જેટલા ઊંચા હોય છે. ઝાડી અને ઝાકરાને કારણે ભેજનું પ્રમાણ પણ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને
આ જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી. પાનખર ઋતુ એટલે કે જે સમયે વૃક્ષો પોતાના પાન ખેરવી દે ને તે ઋતુ. તો પાનખર જેવી કોઈ ઋતુ નથી હોતી, કારણ કે એ જંગલોમાં વરસાદનું પ્રમાણ એટલું વધારે હોય છે કે વારે વારે વરસાદ પડે છે, અને એને કારણે મોટા ભાગે ત્યાંના જે જંગલો હોય છે એ નિત્ય લીલા રહે છે. નિત્ય એટલે કે હંમેશા લીલા રહે છે, એટલા માટે એને બારે માસ લીલા જંગલો અથવા તો નિત્ય લીલા જંગલો પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોયું કે કુદરતી વનસ્પતિ શું છે, એનું મહત્ત્વ શું છે, કુદરતી વનસ્પતિની વિવિધતા એ શેના આધારે હોઈ શકે છે, બરાબર. આ ઉપરાંત કુદરતી વનસ્પતિના પ્રકારો કયા છે, અને એમાંથી પહેલો પ્રકાર આપણે જોયો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. હવે આપણે બીજા પ્રકારો સાથે ટૂંક સમયમાં ખૂબ ઝડપથી મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.